બાળ મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 13.6 નો દાખલા નંબર 6 ધોરણ 9 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા તો ઓપ્શન ના ત્રણ ડોટ્સ ને ક્લિક કરી નીચે જે ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે ને એડવાન્સ માંથી 1080p પસંદ કરો અને મોબાઈલ બ્રાઇટનેસ ને થોડી વધારી દો હવે આપણે એવું કીધું છે કે 1 મીટર ઊંચાઈ વાળા બંધ નળાકાર વાસણની ક્ષમતા 15.4 લીટર છે તો તેને બનાવવા માટે કેટલા મીટર ધાતુના પતરાની જરૂર પડશે ધાતુના પતરાની જરૂર પડશે મતલબ આપણે એનું પૃષ્ઠફળ ગોતવાનું છે પણ ખાલી પૃષ્ઠફળ કામ નહીં થાય આપણે આમાં ગોતવું પડશે કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ હવે પૃષ્ઠફળ ને કુલમાં શું ફેર તો કે જો ખાલી આપણને નળાકાર કીધો હોત ખાલી આપણને જો નળાકાર કીધો હોત તો આપણે પૃષ્ઠફળ ગોતત પણ એનું આ ઢાંકણ પણ અંદર આવી જાય છે મતલબ કે આખો બંધ સીલ પેક નળાકાર છે તો એમાં આપણે કુલ પૃષ્ઠફળ ગોતવું પડે અને એનું સૂત્ર કઈક આવું છે 2πr કૌંસમાં r + h હવે આ અમે છેલ્લે શું કામ ન લખો અહીંયા લખવાનું ભલે કારણ કે દાખલો આપણે રિવર્સ ડાયરેક્શનમાં ગણવો પડશે આમાં આપણી પાસે 2 છે પાઈ આપણને ખબર છે 22/7 h આપણને ખબર છે 1 મીટર આમાં આપણને ખબર નથી તો એક જ વસ્તુ છે જેનું નામ છે r અથવા તો ત્રિજ્યા તો આપણે આમાં ત્રિજ્યા પહેલા ગોતવી પડશે r ગોતવો પડશે હવે આ ત્રિજ્યા આપણને મળશે કઈ રીતે તો હવે આપણે રકમ ઉપર પાછા આવીએ વાસણની ક્ષમતા આપણને 15.4 લીટર આપી ક્ષમતા એટલે કે ઘનફળ આપ્યું આપણને અને ઘનફળ એટલે કે પાઈ r સ્ક્વેર h આપણને આપી દીધું છે તો પાઈ r સ્ક્વેર ઉપરથી આપણે r ગોતશું પણ હજી થોડું ટ્વિસ્ટ છે જો દાખલામાં અહીંયા ઘનતા આપણે આ જે છે એ આપણને મીટર ઘનમાં મળવું જોઈએ અને આપણને આપ્યું છે લીટરમાં શેમાં આપ્યું તો કે લીટરમાં હવે લીટરમાં આપ્યું તો સૌ પ્રથમ આપણે દાખલાની શરૂઆત ત્યાંથી થશે કે આ જે 15.4 છે એને આપણે મીટર ઘનમાં ફેરવશું મીટર ઘનમાંથી એનું ઘનફળ આપણને મળશે ઘનફળમાંથી આપણને ત્રિજ્યા મળશે ત્રિજ્યામાંથી કુલ પૃષ્ઠફળ મળશે અને કુલ પૃષ્ઠફળ મતલબ કે કેટલા મીટર ધાતુના પતરાની જરૂર પડે કુલ પૃષ્ઠફળ એ જ કેટલા મીટર ધાતુનું પત્ર તો બસ આપણે દાખલામાં આ જ કરવાનું છે તો ચાલો દાખલાની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જો જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવજો વિડીયો કેવો લાગ્યો અથવા તો વિડીયો કાંઈ ના સમજે કોમેન્ટ કરીને જણાવજો તો સૌ પ્રથમ તો આ 15.4 લીટર છે તો આપણે લખીએ 15.4 અથવા તો આપણે લખવું હોય તો વાસણની ક્ષમતા પણ લખી શકીએ વાસણની ક્ષમતા બરાબર 15.4 લીટર બરાબર 15.4 એને ભાંગ્યા 1000 ભાંગ્યા 1000 શું કામ કરીશ તો આ લીટર જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે મીટર ઘનમાં મીટર ઘનમાં હવે આપણે આનું કઈ રીતે મૂકશું તો કે 154 મેં એમનો જ લખી દીધા 154 લખી દીધા છેદમાં 3 શૂન્ય છે 1 2 ને 3 તો આ પોઈન્ટ છે 3 સ્થાન ખસે જો અહીંયા ઓલરેડી છે ત્યાંથી એક સ્થાન ત્યાંથી બીજું સ્થાન ત્રીજું સ્થાન નથી તો ત્યાં આપણે શૂન્ય મૂકી દઈએ 3 સ્થાન થઈ ગયા અહીંયા 4 પાસે હતો ત્યાંથી 1 2 ને 3 આગળ પણ કંઈ નથી તો ત્યાં પણ શૂન્ય મૂકી દઈએ આપણને મળી ગયા મીટર ઘન હવે આપણે નળાકારની વાસણની ક્ષમતા લખશું તો પણ ચાલશે અને નળાકારનું ઘનફળ શબ્દ લખશું તો પણ ચાલશે તો આપણે લખીએ નળાકાર નું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર h નળાકારનું ઘનફળ ઓલરેડી છે આપણી પાસે 0.0154 મીટર ઘન તો આપણે લખીએ 0.0154 બરાબર અહીંયા શું છે તો કે પાઈ એટલે કે 22/7 એને ગુણ્યા આર સ્ક્વેર તો આપણે કેટલી વાર આર લખશું બે વાર અથવા તો આપણી પાસે આર છે જ નહીં તો ગોતવાનો છે તો આરને એમ જ છોડી દઈએ તો આપણે લખીએ આર નો વર્ગ એને ગુણ્યા આપણી પાસે મીટર કેટલા છે તો કે ઊંચાઈ છે 1 મીટર આરને સૂત્રનો કરતા બનાવીએ તો કે કવું થશે હવે આને આપણે થોડું અપૂર્ણાંકમાં ફેરવી દઈએ પોઈન્ટ પછી 1 2 3 ને 4 અંક છે જો આ પોઈન્ટ પછી 1 2 3 4 છે તો કઈક આ રીતે થશે 154 એના છેદમાં 1 ના 1 2 3 ને 4 બરાબર 22/7 એને ગુણ્યા r સ્ક્વેર 1 ને હું નથી લખતો કારણ કે કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર 1 જ આવે r ને સૂત્રનો કરતા બનાવીએ તો કઈક આપણને આવું મળશે તો 154 એના છેદમાં 10000 હવે છેદમાં જે છે એ ઉપર જશે એટલે કે ગુણ્યા 7
अंश में छे नीचे आवशे कारण के गुणाकार ना संबंध में होय भागाकार में थाय भागाकार ना होय तो गुणाकार थाय अने अहीं आवशे 22 बराबर r स्क्वेर दाखलो आपणे अहीं कंटिन्यू करीए हवे आपणे खबर छे 22 ना क्या भाग चालशे तो 22 सत्ता 154 22 ने 22 उड़ी जाए तो अंश में वैधा अपनी पास 57 49 ने नीचे वैधा 10000 तो अहीं वैधा अपनी पास 49 एना छेद में 1 2 3 4 बराबर r स्क्वेर r ने सूत्र नो करता बनावानो छे तो आ जे वर्ग छे ए बराबर नी आ बाजू आवे तो कई कहू थशे वर्गमूळ में 49 ना छेद में 10000 बराबर r 49 नो वर्ग वर्गमूळ शुं थाय तो के 7 तो थशे 7 एना छेद में 10000 नो वर्गमूळ शुं थाय 4 मींडा छे एनु वर्गमूळ लईए तो 2 मींडा थाय तो 7 ना छेद में 100 बराबर r तो 7 ना छेद में 100 हवे तो आने आपणे आ रीते लखी शकीए के तेथी r बराबर 7 में लखी दीधा बे संख्या पछी पॉइंट आवशे बे शून्य छे तो एक तो पॉइंट अहीं आव्यो अने हजी एक संख्या नथी एटले शून्य मूकीने पॉइंट मूकी दो तो 0.07 એકમ હું શું લખીશ તો કે મીટર તો મને એની ત્રિજ્યા મળી ગઈ 0.07 મીટર પરંતુ મારે તો ધાતુના પતરાની કેટલા ધાતુના પતરાની જરૂર પડશે એ છે અને ધાતુનું કુલ પતરું ઢાંકણ વાળું છે જો બંધ નળાકાર છે તો હું લખું બંધ નળાકારનું પૃષ્ઠફળ 2πr કૌંસમાં r + h હવે આપણી પાસે જે વસ્તુ છે એની કિંમત મૂકી દે ઓલમોસ્ટ આપણી પાસે બધું છે r નહોતું એ આપણે ગોતી લીધું તો કઈ કહું થશે 2 એને ગુણ્યા 22 ના છેદમાં 7 એને ગુણ્યા r એટલે શું છે તો કે 0.07 કૌંસમાં r કેટલું છે તો કે 0.07 એને વત્તા 1 એક સા માટે તો કે અહીંયા આપણને ઊંચાઈ પહેલેથી જ ઓલરેડી 1 મીટર આપી દીધી છે તો આ કઈ કહું થશે 2 એને ગુણ્યા 22 એટલે કે 22 દુને 44 એને ગુણ્યા 44 ના છેદમાં 7 એને ગુણ્યા અહીંયા 0.07 કૌંસમાં 1.07 આ બધાનું જો સાદું રૂપ આપીએ આપણે તો આપણને જવાબ આવે 0.47.08 અને એકમ શું લખશું આપણે પૃષ્ઠફળ ગોઈતું છે એટલે આવશે મીટર સ્ક્વેર તો આપણે લખશું मीटर नो वर्ग वीडियो ने पॉज करी छठो दाखलो तुम्हारी नोटबुक में उतारी होती है वीडियो चालू रहो दे जो छठा पछी सातमो दाखलो एक फोटो ने लिंक स्वरूपे આપી દેશ તે જ કરશો એટલે જોઈ શકાશે બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડિયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કરે હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં